ભરૂચના જડેસર ગામ ખાતે આવેલી પુષ્પકન સોસાયટીમાં વીજ કંપનીના હાઈ લો વોલ્ટેજને પગલે લોકોના વીજ ઉપકરણ ફૂંકાઈ જતા લોકો રોષે ભરાયા હતા અને વળતર ચૂકવણી માંગણી કરી હતી. ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં આવેલ પુષ્પગુંજ સોસાયટીમાં ગતરોજ વીજ કંપનીના વોલ્ટેજ અપડાઉન થવાના કારણે લોકોના ઘરના વીજ ઉપકરણો ફૂંકાઈ ગયા હોવાના સ્થાનિકોએ આક્ષેપ કર્યા છે. આશરે 10-12 મકાનોમાં વીજ ઉપકરણો ફૂંકાઈ ગયા હોવાના આક્ષેપ થયા છે, જેના કારણે સ્થાનિકોમાં વીજ કંપની વિરુદ્ધ આક્રોશ જોવા મળી રહ્યો છે. તો સ્થાનિકોએ વીજ કંપની તેમની નુકસાનીના રૂપિયા ચૂકવે તેવી માંગ કરી હતી. ભરૂચ શહેરમાં વીજ કંપનીના દાંધિયાઓના કારણે શહેરની જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે. ઉનાળાની ઋતુ દરમિયાન અનેક વીજ કાપની સમસ્યા શહેરીજનો વેઠી ચૂક્યા છે. તો ભરૂચના મોહમ્મદપુરા સહિત અનેક વિસ્તારના લોકો તો એટલી હદે કંટાળી ગયા હતા કે તેઓ ગાડલા ગોદડા લઈને જીબીની કચેરી ખાતે દોડી ગયા હતા અને હંગામો મચાવ્યો હતો. ત્યાં જ હવે ચોમાસાની ઋતુ માંડ જામી રહી છે. ત્યાં વીજ કંપની દ્વારા પૂરો પાડવામાં આવતો વીજ પુરવઠામાં લો અને હાઈ વોલ્ટેજના કારણે અનેક પરિવારોના વીજ ઉપકરણો ફૂંકાતા હોવાની બૂમ ઉઠી છે અને આક્ષેપો થઈ રહ્યા છે. ગતરોજ રાત્રિના ભરૂચ શહેરના જાડેશ્વર રોડ ઉપર આવેલ પુષ્પકુંજ સોસાયટીના રહીશોને પણ આવી સમસ્યા વેઠવાનો વારો આવ્યો હતો, જેમાં સોસાયટીના રહીશોના અનેક મકાનોમાં વીજ પુરવઠો લો અને હાઈ વોલ્ટેજ થવાથી ફ્રીજ, એસી, પંખા સહિતના વીજ ઉપકરણો બગડી ગયા હોવાના અથવા તો ફૂંકાઈ જતા લોકોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો હોવાના આક્ષેપ થયા છે. જેથી સ્થાનિકોએ વીજ કંપની સામે આક્રોશ ઠાલવી વીજ કંપની દ્વારા હવે નુકસાનીનું વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરી છે. સાથે જ આ ગંભીર બેદરકારી બદલ જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી થાય તેવી માંગ કરાઈ. હું પુષ્પકુંજ સોસાયટીમાંથી હેમંતભાઈ બોલું છું. અમારે ત્યાં વીજળીનું ઘણું નુકસાન થાય છે. વીજળી વોલ્ટેજ ઘણા રાત્રે વધી જાય છે, એના લીધે ઘણું નુકસાન થાય છે. જેવું કે એસી, ફ્રીજ, ટીવી, આવા 10-12 ઘરોમાં ગઈકાલે રાત્રે નુકસાન થયું છે. અને આવી રીતે ઘણી વાર લાઇટો બી જતી રહે છે. સમારકામ કરાય અહીંયા રાતના જ થાય છે. એટલે જીબીએ અમારું જે નુકસાન થયું તેનું વળતર આપવું જોઈએ એવી અમારી માંગ છે. ભરતભાઈ બ્રહ્મભટ્ટ, પુષ્પકુંજ સોસાયટી 50 નંબર. અહીંયા હાઈ વોલ્ટેજના કારણે ગત રાત્રે અહીંયા બહુ નુકસાન થયું છે. મારા ઘરે પણ એસી બળી ગયું છે, પંખા બળી ગયા છે. તો આ માટે જવાબદાર કોણ? ગત રાત્રે અહીંયા અમારી આજુબાજુ 10-12 મકાનમાં આ પ્રમાણે નુકસાન થયું છે. તો આનું જવાબદાર કોણ? ગુજરાત સરકાર આપશે, તે ગુજરાત ગવર્મેન્ટ આપશે, કે ગુજરાત ઇલેક્ટ્રિક કંપની આપશે, જીઈ બોર્ડ આપશે? તો આ માટે અમને જણાવું છું કે આનું વળતર અમને મળવું જોઈએ.